અને આજે સર બોલ લો. આજ બેટા ચલો અદિતિ. હા સર, યંત્રોની ચોપડે કિંમત રૂપિયા 50,000 છે, જે ભાગીદાર દર્શન રૂપિયા 55,000 માં લઈ જાય છે. યંત્રો ધંધાની મિલકત છે. શું છે? યંત્રો ધંધાની મિલકત. મિલકત છે તો એ ઉધાર બાકી છે. ઉધાર છે તમારે એને શું કરવાનું? જમા. યંત્રો જમા થાય તો ઉધાર કોણ થાય? મામી. યંત્રો જમા હતા તો ઉધાર કોણ થાય? મામી. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000. તે યંત્રો ખાતે જમા 50,000. આ રીતે. ઓકે, હવે રોમન માં વન હતું, રોમન માં ટુ. હવે યંત્રો કોણ લઈ ગયું? ભાગીદાર દર્શન લઈ ગયો. ભાગીદાર દર્શન યંત્રો લઈ ગયો. દર્શન વ્યક્તિ છે, લેનાર છે, લેનાર ખાતે ઉધાર. તો તમારે અહીંયા શું લખાય? દર્શન ના મૂડી ખાતે ઉધાર 55 લઈ ગયો, માટે 55,000. તે બધો જમા તો કોણ થશે? મને કહો તો જમા કોણ થશે? મામી નિકાલ. બિલકુલ સાચું મામી. માલ મિલકત નિકાલ ખાતે જમા 55,000. દેવી હુંડી ધંધાનું દેવું છે, મતલબ જમા બાકી છે. દેવી હુંડી જમા છે. હવે છે જમા તો તમારે શું કરવાનું? એને રૂમાલમાં નંબર 1 દેવી હુંડી ખાતે ઉધાર. હવે કેટલા? તો દેવી હુંડી ખાતે ઉધાર અને કેટલી હતી દેવી હુંડી? 15,000. જમા કોણ ખબર છે ને? કોણ જમા કરો તો? મામી નિકાલ. માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000. રોમનમાં નંબર 2 કોણે સ્વીકાર્યું? તો ભાગીદાર બિમલે ચૂકવવાનું સ્વીકાર્યું. બિમલે એવું કીધું કે ચૂકવશે. હવે બિમલ દેવી ઊંડી ના ચૂકે તો બિમલ વ્યક્તિ છે, લેનાર થયો કે આપનાર? આપનાર. આપનાર. લેનાર ખાતે ઉધાર કરો, આપનાર ખાતે જમા કરો. બિમલ આપનાર છે, માટે આપનાર ખાતે જમા. તો તે બિમલ ના મૂડી ખાતે કાબજે કદાચ ચાલુ ખાતે જમા 15,000. ઉધાર કોણ બોલો? તારે ઉધાર કોણ? મામીની ખાતે. ઉધાર 15,000. કે સાહેબ, આ તો મફત ક્યાં માર્ક આપવાની વાત લાગે છે યાર. યસ, એ બધામાં મામી આવે, આવે ના આવે, મામી આવે જ છે. તમે જુઓ તો ધ્યાનથી. નંબર 3, નંબર 3. ચલો, કોણ વાંચશે? છોકરાઓ તો વાંચતા જ નહીં, શું કેવું રે? ઉપરે કોણ આવ્યું છે? માહી વાંચો બેટા.
ભૂતકાળમાં માંડી વાળેલ ગાળખાદ રૂપિયા 11,000 પૈકી રૂપિયા 6,000 વસૂલ મળી. ભૂતકાળમાં 11,000 ગાળખાદ માંડી વાળીથી તેમાંથી 6,000 રૂપિયા રોકડા ગાંધીજીના ફોટા વાળી કરકરતી રોકડી નોટો આવી. માહી રોકડ આવે તો ઉધાર ઉધાર રોકડ ખાતે ઉધાર. પણ કેટલા? 6,000. 6,000 આવે ને? 6,000 આવે ને? ઓકે. સામે જમા કોણ? મામી. મામી. એ મામીની ખાતે જમા 6,000 રૂપિયા. આ રીતે. સો નાઉ નંબર 4 વિશાખા વાંચો બેટા. હા સર. પરચુરણ મિલકતની ચોપડે કિંમત રૂપિયા 2,70,000 ઉપજ્યાને રૂપિયા 2,27,000. મિલકતો વિશાખા મિલકતોની હંમેશા ઉધાર બાકી આપણે એને જમા કરવાનું. આપણે પરચુરણ મિલકતો જમા કરીશું. કે નંબર 1 એ પરચુરણ મિલકતો ખાતે જમા 2,70,000. હવે પરચુરણ મિલકતો જમા ઉધાર કોણ? મામીની ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000. હવે ઉપજ્યા. ઉપજ્યાનો મતલબ શું? રોકડા રૂપિયા આયા. રોકડ આવે તો ઉધાર. ઉધાર તો રોકડ એ બેંક ખાતે ઉધાર. દેખાય છે ને? હા. રોકડ કે બેંક ખાતે ઉધાર જમા કોણ? મામીની ખાતે જમા. ઓકે. પણ કેટલા? 2,27,000 રૂપિયા. 2,27,000. ઓકે. તો હવે આ ચોથો પૂરો થયો. હવે સંકેત વાંચીશ બેટા પાંચમો વ્યવહાર. સંકેત પાંચમો વ્યવહાર વાંચીશ બેટા તું. બોલો. હા વાંચો સંકેત માટે. પરચુરણ લેણદારો 60,000 દેવું 25% વટાવે ચૂક્યો. ઓકે. પરચુરણ લેણદારો 60,000 અને દેવું 25% વટાવે ચૂકવ્યું. મેં તો દરેક વિદ્યાર્થીને એક વાત કહું કે આ જે કઈ બી ભણાવું છું એ શક્ય ત્યાં સુધી સેમ ડે હું આપણા યુટ્યુબ ચેનલમાં અપલોડ પણ કરું છું. એના ઘણા બધા કારણો છે. કદાચ તો એબ્સન્ટ હોય તો જોઈ શકે. બીજું આ જે ક્લાસ વર્કમાં જે કંઈ બી કરાયું તમે તમારી નોટમાં એને ગણો. કારણ કે વસ્તુ પછી એક દિવસ એવું થાય કે જ્યારે એ બધું પ્રેક્ટિકલી ચાલુ થાય ત્યારે તમને કદાચ પૂછીએ ચલો આ ગણાયું તું તમારી નોટબુકમાં છે. ગણાયું તું બધી વસ્તુ હાથી. અમે તો નોટબુક બનાવી જ નથી. અમે તો એક જ ચેપ્ટર નોટબુકમાં લખ્યું જ નથી. હોમવર્ક કર્યું જ નથી. ક્લાસ વર્ક કર્યું જ નથી. તો તમને તકલીફ પડવાની છે. કારણ કે લખ્યું વગર કશું વાંચ્યું ના હોય તો કઈ પેપર લખી તો શકાય. એટલા માટે કહું છું 10 વાર વાંચવાનું બચી જશે. આમ જો ટ્યુશન ક્લાસમાં હોય તો તમને શું કે ચલો લખી લો એવું કે નહીં. કાબજી મારી સાથે સાથે લખતા જાઓ. એ હું બોલતો જ એ પ્રમાણે તમે લખતા જાઓ.
નહી તો પછી એક દિવસ એવો આવશે કોઈ બી વિદ્યાર્થી નું પૂછીશ કે બોલો ભાઈ કેટલું લખેલું તો નોટબુક હમણાં ચેક કરવા માંગુ તો એ કશું લખતું જ નહીં સાહેબે મહેનત કરી સાહેબે યુટ્યુબ પર વિડીયો લેક્ચર અપલોડ કર્યા બધી મહેનત કરી અમે કઈ મહેનત કરી અમે નોટબુક બનાવી ના લખ્યું સર બનાવી અમે નોટબુક બધાને કહું છું નોટબુક બનાવજો તમારા હિતમાં લાભમાં છે બનાવજો લખજો કરજો આવી બધી પિક્ચરો જોવામાં એમાં ગેમ રમવાનો ટાઈમ ના બગાડશો મગજને કઈ ક્રિએટિવિટી રાખો એક્ટિવિટી રાખો કઈક નવું શીખો લેપટોપ કમ્પ્યુટરમાં અને નવું આવડે મને શીખવાડો મને કોઈક સાહેબ અમે નવું આ જોયું કે આ જોયું તમે આ રીતે અમને ભણાવો કે આ રીતે પ્રેઝન્ટેશન આપો આ રીતે કઈ સ્લાઇડ બનાવો પાવર પોઈન્ટ બનાવો કઈક એવું નવું શીખો કે જે મને ઉપયોગી થાય તમને ઉપયોગી થાય ભવિષ્યમાં જો શીખેલું વાત કરતી નહીં તેવાનું તમને ઉપયોગી થવાનું છે આપણે કમ્પ્યુટર ડિજિટલ વસ્તુ એવી છે કે તમે જેટલી ડિજિટલ વસ્તુ શીખી હશે ત્યારે નિકામ નહીં થાય હંમેશા કામમાં લાગવાની તો કે પાંચમું સંકેત લેણદારો લેણદારો ધંધા દેવું છે દેવું છે મતલબ જમા બાકી છે અને જમા છે લેણદારો કે ભાઈ ધંધાનું દેવું છે દેવું છે તો દેવાની હંમેશા જમા બાકી હોય છે હવે જમા છે તમારે શું કરવાનું છે એને ઉધાર લેણદારો તમારે અહીં ઉધાર કરીશું લેણદારો ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા રૂપિયાના લેણદારો હતા 60,000 તો જો અહીંયા લખીએ આપણે આ 60,000 હવે તમે 25% વટાવે દેવું ચૂકવ્યું રૂમનમાં નંબર 2 દેવું ચૂકો તો રોકડા રૂપિયા આવે કે જાય 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 મામીની ખાતે રકમ કોણ કહેશે ચલો છોકરાઓ ગણો રકમ મને કહો 45,000 60,000 લેણદારો હતા જો આ લખું 60,000 25% વટાવે ચૂકવ્યા તો આ માઇનસ આ 25 અને 8% મતલબ 45,000 ચૂકવ્યા તમે 25% વટાવે દેવું ચૂકવ્યું એનો મતલબ જો ફરીથી લખું છું આ 60,000 માઇનસ 25 અને 8% એ 45,000 ચૂકવ્યા આ રીતે તો બીજા કોઈ વોઇસ છે બોલવું હોય તો મોસ્ટ વેલકમ તરીકે તમે છોકરાઓને ભી અન્યાય નથી કરતો આ તમે નહીં ભૂલતા એટલે બોલવો મોસ્ટ વેલકમ ચલો જય પ્રજાપતિ બોલવો તો વાંચો તો વાંચો છઠ્ઠો વ્યવહાર જય પ્રજાપતિ છઠ્ઠો વ્યવહાર બેટા જય જય
જયપાલ ભટ્ટુ, જનેશ, જનેશ વાતો તેને વાંચું એને ચોપડે નોન નહીં થયેલ કરવેરાના રૂપિયા 5000 ચૂકવ્યા. ઓકે, હવે ચોપડે નહીં નોંધ કરેલા કરવેરા 5000 ચૂકવ્યા. હવે ભલે ચોપડે નોંધ નથી પણ તમે તો કરવેરા ચૂકવ્યા. તમે કરવેરા ચૂકવો તો રોકડા રૂપિયા તમારી પાસેથી જાય. રોકડ જાય તો જમા. અરે બોલવા દો ને એને, બીજા પ્રશ્નો વાંચે કે જવાબ નહીં આપે. રોકડ ખાતે જમા. હવે 5000, હવે રોકડ ખાતે જમા તો ઉધાર કોણ થશે બોલો તો? જે પ્રજાપતિ ઉધાર કોણ થશે? નામિની ખાતે. બોલવા દો એને, મામિની ખાતે ઉધાર 5000. ઓકે, હવે કયો વ્યવહાર આવ્યા? સાતમો વ્યવહાર. ઓકે ચલો, કોણ બોલશે? સાહિલ આવ્યો હોય તો ચલો સાહિલ બોલ બેટા. સર્જન ખર્ચ રૂપિયા 5000 ચૂકવ્યો. ઓકે સાહિલ, વિસર્જન ખર્ચ ચૂકવીએ તો સાહિલ બેટા રોકડા રૂપિયા આવે કે રોકડા જાય? કેટલા રૂપિયા બેટા? 5000. હવે રોકડ ખાતે જમા સામે ઉધાર તો કોણ સમજી ગયા ને બોલો તો, કોણ ઉધાર થશે? મામીની ખાતે. બિલકુલ સાચું, મામીની ખાતે ઉધાર. બધા છોકરા કે સાહેબ આ ચેપ્ટર ની પરીક્ષા પહેલી લઈ લો, અમે આપી દઈશું. બધા લગભગ આવડી ગયું ને, આની પરીક્ષા ગમે ત્યાં લઈ લો. આવી આ પૂછજો, બસ આમનો જ પૂછજો નહીં. ચલો સાહેબ, પછી બીજા કોઈ છોકરા ને પૂછવું હોય તો, વાંચવું હોય બોલવું હોય તો બીજું કોઈ પરંતુ 20000 વધારે જેના વેચાણ ના રૂપિયા 20000 ઉપજ્યા. ચોપડે ભલે નથી બતાવી પણ તમે વેચી આયા, ને વેચી આયા તો રૂપિયા 20000 રોકડા આયા. રોકડા આયા, રોકડા આવે તો ઉધાર. રોકડા આવે છે, આવે એટલે ઉધાર 20000. જમા કોણ બોલો તો સામે થી જમા કોણ? મામીની ખાતે. સાચું, મામીની ખાતે જમા. તો લગભગ આ છેલ્લો વ્યવહાર હતો. હા, તો છઠ્ઠા દાખલાના જે 8 હતા, 8-8 પૂરા થઈ ગયા. હવે નોર્મલી સામાન્ય રીતે આમાંથી આ 5મો અને 6ઠું, આ બેમાંથી 3-3 જાતા હોય છે. હવે મારે તમને સમજાવવું છે 5મા દાખલાની ઉપર, મતલબ પાન નંબર 311 અને 311 ઉપર જ 5મો પ્રશ્ન પહેલી લીટી વાળો. પાન નંબર 311 ની પહેલી લીટી જે છે એની હું વાત કરી રહ્યો છું. પેલા બોર્ડ ઉપર ઘૂસી નાખું, તમે ત્યાં સુધી એ વાંચો, જેને આવડે એ સમજવા પણ પ્રયત્ન કરો.
टाइम जो दो मैं डाकू को तो थोड़ा प्लान दी छे टाइम नहीं जो मैं मीटिंग ओवर थे मीटिंग मीटिंग करिए टाइम के को प्लान उतार के डाकू पाना नंबर 311 ऊपर पांचमो जे दाखलो जे छे पहली लीटी मां एनी बात करू छु चौथा नो पांचमो छे दाखला नंबर 4 नो पांचमो छे ओके पहला जोवा दो अंदर कितनी मिनिट की वार छे ने तो पहला लांबू चालशे ने 9 मिनिट नी वार छे मे बी 9 मिनिट मां पूरो कदार तो थई जवो जोईए મારો થોડો સ્પીડી એક કામ કરું છું મીટિંગ બંધ કરીને ફરી ચાલુ કરું છું જેથી શું કદાચ કદાચ લાંબો ચાલે ને વિડીયો રેકોર્ડિંગ બી રીતનું જ રેકોર્ડ થાય આપણે બરોબર પેલું આખો છઠ્ઠો આવી ગયો હવે આનો એક જ મીટિંગ ફર્સ્ટ કોણ છે